રાજકોટમાં મોહન કુંડારિયાનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે. તો હાલ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓની જે ક્લિપ્સ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે અને મોહન કુંડારિયાનો ધમકી આપતો ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નાનુભાઈ ડોઢિયા સાથેનો આ ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ રહ્યો છે. મોહન કુંડારિયાનો ધમકી આપતો ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો અહીં મહત્વપૂર્ણ સમાચાર હાલ રાજકોટથી મળી રહ્યા છે. મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થતા મોહન કુંડારિયાનો ધમકી આપતો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. નાનુભાઈ ડોઢિયા સાથેનો આ ઓડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. તો અવારનવાર કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો અપાતા હોય છે, તેમના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, તેમની ઓડિયો ક્લિપ પણ આવી રહી છે. ત્યારે હવે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે દેશભરમાં, પરંતુ નેતાઓના આવા નિવેદનોથી જે રાજકારણ છે તે ગરમાવી રહ્યું છે અને લાગી રહ્યું છે કે હવે ચૂંટણી પંચનો પણ કોઈ ભય નથી આ નેતાઓને. નાનુભાઈ ડોઢિયા સાથેના ઓડિયો ક્લિપમાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે મોહન કુંડારિયા દ્વારા. તો મોહન કુંડારિયાનો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. તો રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થયો છે. તો એક તરફ ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવનો વિડીયો પણ વાયરલ થયો હતો, ત્યારે હવે વધુ એક નેતાનો વિડીયો વાયરલ થયો છે. હવે એમાં જોવું પડે સાહેબ, જો હું તો બીજા મારે દર ચૂંટણીમાં સમારી ગયો છે, 5 વાર અમારી ખાંડો હતો. નથી ખાંડી, ક્યારે ખાંડી નથી સાહેબ. ખાંડી છે નાનુભાઈ, તમે ખાંડી એટલે તો કોઠારીથી કાંગડી, કોઠારીથી અડાળા, કોઠારીથી દેખના આ રોડ તમારા હિસાબે થયા છે બરોબર. આજુ પેલા તમારે સાંભળી લો, મને નાનુભાઈ કોઈ સાંભળો આજે મારું બોલી દઉં. તમે હજુ આજ પર મારી યારે રહેવાનો 70% મત કાઢો, ભલે નકો મંડળી બંડળી બધું વયું જાય. ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાય નહીં મારો માં. તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો, હું જિલ્લા પંચાયતનો સભ્ય છું સાહેબ કોંગ્રેસનો. તમે પ્રેમથી વાત કરો, બાકી એવી દાટી તો તમે કહેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે. આપ વ્યવસ્થિત વાત કરો, જી કયો મતની ની વાત કરો છો? બરોબર નાનુભાઈ, મોહનભાઈ બોલો. બોલો બોલો સાહેબ. હવે નાનુભાઈ, આજે મને 70-75% કોઠારે મત જોઈ તમારા હિસાબે થયા છે બરોબર. આજુ ફેરે તમારે સાંભળી લો, મને નાનુભાઈ કોઈ સાંભળો આજે મારું બોલી દઉં. તમે હજુ આજ ભરે મારી યારે રહેવાનો 70% મત કાઢો, ભલે નકો મંડળી બંડળી બધું વયું જાય. ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાય નહીં મારો માં. તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો, હું જિલ્લા પંચાયતનો સભ્ય કોંગ્રેસનો. તમે પ્રેમથી વાત કરો, બાકી એવી દાટી તો તમે કહેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે. આપ વ્યવસ્થિત વાત કરો, જી કયો મતની ની વાત કરો છો? તો મોહન કુંડારિયા સાથે નાનુભાઈની વાતો સાંભળી તમે. કેવી રીતે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ જે પોતાની પ્રવૃત્તિઓ છે તેમને પોતાને એક નવો વળાંક આપી રહ્યા છે. આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ કુંડલ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, જણાવશો જે રીતે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, અવારનવાર સોશિયલ મીડિયા પર પણ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે આ નેતાઓની જે આ પ્રવૃત્તિઓ છે એ યોગ્ય છે કે કેમ? ફરી એક વખત રાજકોટનું જે રાજકારણ છે તે ગરમાયું છે અને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે પોતપોતાના ઉપર જે પોતાના ઉપર એક આપઘાત કરતા હોય છે કે પ્રત્યાઘાત કરતા હોય છે. ખાસ જો વાત કરીએ ગઈકાલે રાત્રે છે જે
મોહનભાઈ કુંડારિયા છે અને નાનુભાઈ ડોડિયા છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, તેમના વચ્ચેની જે વાર્તાલાપ છે તે ઘર્ષણ છે, ફોનમાં જે ઘર્ષણ છે તેનું ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થયું છે. વોટ્સઅપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઓડિયો ક્લિપ વાયરલ થયું છે કે જેમાં મોહન કુંડારિયા છે તે નાનુભાઈને ધમકી આપે છે. ક્યાંક ને ક્યાંક તે ઓડિયો ક્લિપને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે. નાનુભાઈ સાથેની આપણે વાતચીત કરી તો નાનુભાઈએ કીધું કે ગઈકાલે 9:30 વાગે આજુબાજુ મોહનભાઈનો ફોન આવ્યો હતો અને તેમને કહ્યું હતું કે મને 75-80% જેવા મત જોઈએ છે તો એના માટે તમારે કામ કરવું પડશે. ક્યાંક ને ક્યાંક નાનુભાઈ એ માટે ના પાડી અને તેને લઈને મોહનભાઈ છે તે ગરમાયા હતા અને એક ધમકી આપેલી હતી કે જે મંડળી છે તે મંડળીને બધું રદ કરવામાં આવશે, મંડળીના જે દસ્તાવેજ ને બધું છે એ બધું રદ કરવામાં આવશે તેવું કહેવું હતું મોહનભાઈનું. તેને લઈને ક્યાંક ને ક્યાંક નાનુભાઈ છે અત્યારે રોષે ભરાણા છે. મીડિયા સાથેની પણ વાતચીતમાં તેમણે જણાવ્યું કે હું પણ એક જિલ્લા પંચાયતનો સભ્ય છું, આ પ્રકારની જ્યારે વાત મોહનભાઈ કરતા હોય તે યોગ્ય નથી. જી જી ધ્રુવ, બીજી વાત એ પણ સામે આવી છે કે ખરીદ વેચાણ પણ ચાલતું હોય છે અને જોડતોડની રાજનીતિ પણ ચાલતી હોય છે, ત્યારે ભાજપ દ્વારા અવારનવાર આવા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે કહી શકાય કે નાનુભાઈ જે મોહન કુંડારિયાના દબાણમાં આવીને કઈ એવી પ્રવૃત્તિ કરશે? જી ચોક્કસથી આપણે જણાવી દઉં, નાનુભાઈ અત્યારે હાલ અત્યારે મીડિયા સમક્ષ વાત કરતાં કહ્યું હતું કે હું અત્યારે ખેડૂત ભાઈઓને પોતાના જે સમાજના લોકો છે, પોતાના જે ગ્રામના લોકો જેમ કહેશે તેમ કરીશ અને આગામી સમયમાં જે પ્રકારનું કામગીરી છે તે કરશે. આગામી સમયમાં જ્યારે લોકસભામાં ચૂંટણી આવશે ત્યારે એ પોતાનું જે સ્ટેન્ડ છે એ બતાવી દેશે. આપણી સાથે નાનુભાઈ પણ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. નાનુભાઈ શું કહેશો, ગઈકાલે છે મોહનભાઈનો ફોન આવ્યો તો શું કહેશો એ બાબતે? અરે સાહેબ, મારે રાત્રે 9 થી 9:30 મને મોહનભાઈનો ફોન આવ્યો હતો, મને કે જો મારા તરફથી 70-75% મતદાન નહીં કરાવો તો તમારી મંડળી બંધ કરી દેવામાં આવશે. ગઈકાલે કેટલા વાગે ફોન આવ્યો હતો અને ફોનમાં શું ધમકી દેવામાં આવી? રાતે 9 થી 9:15 આડાગાળે ફોન આવ્યો હતો અને મને કે 70-75% મારા તરફથી મતદાન કરજો, નહીંતર તમારું એમ કે મંડળી બંધ કરી દે. છેલ્લા 5 વર્ષથી તમે મારા તરફથી ગઈ ધારાસભામાં નથી કર્યું કામ, સંસદમાં ગઈ સંસદમાં કામ નહોતું કરેલું, પણ સાહેબ હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, કોંગ્રેસનો સૈનિક છું, એના તરફી કામ કેવી રીતે કરી શકીએ? રોડ રસ્તાની પણ વાત કરવામાં આવી છે, શું છે રોડ રસ્તાની વાત? રોડ રસ્તાની જો કહેતા હોય તો એક ફેરે દબાવી અને મને ભાજપમાં લઈ ગયા હતા, એ અડાડાથી કોઠાડિયા રોડ બનાવ્યો હતો અને અત્યારે હાલમાં આપ જોયા હોય એ રોડને 12 વર્ષ થયા, ભીષણ હમણાં ખાડા છે, એ મોહનભાઈનો જ વિસ્તાર આવે છે અને નીતિનભાઈ આગળ અમે અનેક ફેરે હાથ જોડવા ગયા હતા કે સાહેબ મને રોડ કરી દો, પણ હજી એ રોડ મંજૂર થયો નથી. બીજું શું કહેવામાં આવ્યું મોહનભાઈ દ્વારા, ક્યાંક ને ક્યાંક ધમકી આપવામાં આવી, તો હવે આપનું શું સ્ટેન્ડ રહેશે? મારું સ્ટેન્ડ એ રહેશે, મારો સમાજ મારી નાતને પૂછી જોઈશ કે આવી રીતે જો મને ધમકી આપતા હોય જિલ્લા પંચાયતનો સભ્ય છું, મારા વિસ્તારના એમ કે મતદારોને પૂછી જોઈશ અને બધા ભેગા મળીને અમે નિર્ણય લેશું કે શું કરવું. આપના કયું ગામ છે અને કેટલા મતદારો છે આપના ગામ તરફથી? મારું ગામ કોઠારિયા છે, મારા ગામની અંદર 1700-1750 નું મતદાન છે અને મારો વિસ્તારનામાં તો 25,000 નું મતદાન છે, મારો જિલ્લા પંચાયતનો સભ્ય બેડી વિસ્તાર આવે છે. આપણી સાથે નાનુભાઈ જેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક છે તે અત્યારે 25,000થી વધુ મતદાનો છે તેમના ગામ તરફથી અને ક્યાંક ને ક્યાંક તેને જોઈને મોહનભાઈએ તમને કોલ કર્યો હતો અને તેમના તરફ મતદાન થાય તેવું તેમને કહ્યું હતું અને ધાક ધમકી પણ આપી હતી. જી 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 ધ્રુવ, જોડાયેલા રહેજો અમારી સાથે. હવે અત્યારે મહત્વપૂર્ણ વાત એ પણ સામે આવી છે કે આ જ મુદ્દે હાર્દિક પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે, એ પણ નિવેદન તમને બતાવીશું. પરંતુ તે પહેલાં તમને જણાવી દઈએ કે મોહન કુંડારિયાનો ધમકી આપતો જે ઓડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, લોકો દ્વારા પણ અવનવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મોહન કુંડારિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, આવો સાંભળીએ. તો ખોટી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેવું પણ કુંડારિયાનું કહેવું છે. તો હવે બચાવ પક્ષ સામે આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપના નેતા મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે. આ જ મુદ્દે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો બચ્યો નથી તેવું કુંડારિયાએ કહ્યું છે. હારી ગયેલ કોંગ્રેસ બીજાના ખભે બંદૂક ફોડે છે તેવું કુંડારિયાનો પણ આક્ષેપ સામે આવ્યો છે. ખોટી ઓડિયો ક્લિપ વાયરલ કરી હોવાનું પણ
મોહન કુંડારિયા જણાવ્યું છે. તો આ મોટી વાતો સામે આવી રહી છે, આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ સામે આવી રહી છે. એક તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોહન કુંડારિયા નાનું ભાઈને ધમકી આપતા નજરે પડ્યા છે, સાથે જ હવે મોહન કુંડારિયાનો જે બચાવ પક્ષ છે તેમણે પ્રતિક્રિયા આપી છે. અને મોહન કુંડારિયાએ કહ્યું છે કે હારી ગયેલ કોંગ્રેસને બીજા કોઈ મુદ્દા બચ્યા નથી, તેથી તેઓએ ઓડિયો ક્લિપ, ખોટી ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. આ જ મુદ્દે હાર્દિક પટેલે મોહન કુંડારિયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે જ મુદ્દે જે પ્રતિક્રિયા આપી છે તે તમને જણાવી દઈએ. તો હાર્દિક પટેલે કહ્યું છે કે ભાજપ દબાણની રાજનીતિ રમી રહ્યું છે. તો આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ વચ્ચે હવે હાર્દિક પટેલ પણ જોડાઈ ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર ઉપર ભાજપ દબાણ લાવી રહ્યું છે તેવું હાર્દિકનું કહેવું છે. ભાજપ નેતાઓ હાર ભાળી ગયા છે, તેથી જ તેમની દ્વારા આ ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. અને ઓડિયો જે છે તે એક વિવાદિત ઓડિયો છે. મોહન કુંડારિયા આ ઓડિયોમાં ધમકી આપતા નજરે પડી રહ્યા છે, જે મુદ્દે હવે હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે. હાર્દિકે કહ્યું છે કે ભાજપ દબાણની રાજનીતિ રમી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારો પર ભાજપ દબાણ લાવીને પોતાના જે આકાંક્ષાઓ છે તે પૂરી કરવા ઈચ્છે છે. સાથે જ હાર્દિકનું કહેવું છે કે ભાજપના નેતાઓ પોતાની હાર ભાળી ગયા છે, જેને પગલે હવે તેઓ કોંગ્રેસના નેતાઓને ધમકી આપી રહ્યા છે. જોકે આ ઓડિયો ક્લિપ વાયરલ થતા જે રાજકીય ગલિયારાઓ છે તેમાં ખૂબ જ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના ઉમેદવાર ઉપર ભાજપ દબાણ લાવી રહ્યું છે તેવું પણ હાર્દિક પટેલનું કહેવું છે. તો એક તરફ મોહન કુંડારિયા પર જે ધમકી આપતો જે ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને તેના જે વળતા પ્રહાર કરવામાં આવ્યા છે હાર્દિક પટેલ દ્વારા. તો ફરીથી આ ઓડિયો ક્લિપ સંભળાવીશું તમને અને જુઓ કઈ રીતે મોહન કુંડારિયાએ નાનું ભાઈને ધમકી આપી છે. નાનુભાઈ, મોહનભાઈ બોલો. બોલો બોલો સાહેબ. હવે નાનુભાઈ, અત્યારે મને 70-75% કોઠારે મત જોઈ થાય છે. હવે એમાં જોવું પડે સાહેબ. જો હું તો બીજો મારે દર ચૂંટણીમાં તમારી હોય છે, 5 વાર મારી ખાંડો હતો. નથી ખાંડી, ક્યારે ખાંડી નથી સાહેબ. ખાંડી છે નાનુભાઈ, તમે ખાંડી એટલે તો કોઠારેથી કાંગડી, કોઠારેથી અંધાડા, કોઠારેથી દેખના, આ રોડ તમારા હિસાબે થયા છે. કોંગ્રેસનો તમે પ્રેમથી વાત કરો, બાકી એવી દાટી તો તમે કેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે. આપ વ્યવસ્થિત વાત કરો, જી કયો મતની વાત કરો છો. આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફરીથી જોડાઈ ગયા છે. તેમની પાસેથી જે વધુ વિગતો મેળવીશું. જે ધ્રુવ જણાવશો, જે રીતે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ત્યારે તેમના સમર્થકો છે, જે નાનુભાઈના સમર્થકો છે, તેમના તરફથી કોઈ પ્રતિભાવ સામે આવ્યા છે કે કેમ? ચોક્કસથી આપણે જણાવી દઉં, નાનુભાઈ છે તેમના તેમના સમર્થકો એવું કહી રહ્યા છે કે હવે પછી નાનુભાઈનું જે સ્ટેન્ડ રહેશે તેવું જ તેમનું સ્ટેન્ડ રહેશે અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં તે બતાવી દેશે. પણ કોઈ ઉગ્ર રોષ તો છે જ. જે જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ સાથે જે કાલે જે ઓડિયો ક્લિપનું જે ઘર્ષણ થયું, જે મામલો સામે આવ્યો છે, તે ક્યાંક ને ક્યાંક એમના સમર્થકો પણ રોષ દેખાવામાં આવ્યો છે. જી જી જી, આભાર ધ્રુવ માહિતી આપવા માટે. તો રાજકોટનો આ ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ રહ્યો છે. મોહન કુંડારિયા નાનુભાઈને ધમકી આપતા નજરે પડી રહ્યા છે. તેમણે કહ્યું કે 70-75% તેમને મત જોઈએ. તો ફરીથી આ તમને ઓડિયો ક્લિપ સંભળાવીએ, જેમાં મોહન કુંડારિયા નાનુભાઈને ધમકી આપતા નજરે પડી રહ્યા છે. નાનુભાઈ, મોહનભાઈ બોલો. બોલો બોલો સાહેબ. હવે નાનુભાઈ, અત્યારે મને 70-75% કોઠારે મત જોઈ થાય છે. હવે એમાં જોવું પડે સાહેબ. જો હું તો બીજો મારે તમે દર ચૂંટણીમાં તમારી હોય છે, 5 વાર મારી ખાંડો હતો.
નથી ખાંડી, ક્યારે ખાંડી નથી સાહેબ. ખાંડી છે નાનુભાઈ, તમે ખાંડી એટલે તો કોઠારીથી કાંગડી, કોઠારીથી અંધાડા, કોઠારીથી દેખનામ, આ રોડ તમારા હિસાબે થયા છે બરોબર. આજુ ભાઈ તમારે સાંભળી લો, મને નાનુભાઈ કોઈ સાંભળો આજે બરોબર કહી દઉં. તમે જો આજ ભાઈ મારી યારે રહેવાનો 70% મત કાઢો, ભલે લખો મંડળી બંડળી બધું વયું જાય. ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાય નહીં મારો માં. તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો. હું જિલ્લા પંચાયત નો સભ્ય છું સાહેબ કોંગ્રેસ નો. તમે પ્રેમથી વાત કરો, બાકી એવી દાટી તો તમે કહેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે. આપ વ્યવસ્થિત વાત કરો, જી કયો મતની વાત કરો છો.